પાક નુકસાનીના સર્વે પર કિસાન કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા. સર્વેની કામગીરી માત્ર કાગળ પર થઈ છે, કિસાન કોંગ્રેસે વાત કરી. સર્વે માત્ર કાગળ પર થયો હોવાનો પણ કોંગ્રેસનો દાવો છે. ખરેખર નુકસાની થઈ હોય તો તેવા ખેડૂતો સહાયની યાદીમાંથી બાકાત છે. ભાજપના મળતિયાઓના નામ સામેલ કરવાનો પણ કિસાન કોંગ્રેસનો દાવો છે. ભાજપના મળતિયાઓના નામ સહાયની યાદીમાં સામેલ છે. ખેતરમાં પાક ન હોવા છતાં ભાજપના મળતિયાઓના યાદીમાં નામ છે. કિસાન કોંગ્રેસે વિડીયોથી આ સર્વેની પોલ ખોલી છે. માર્ચ મહિનાથી લઈ અને ઉનાળુ પાક એટલે કે શિયાળુ અને ઉનાળુ બંને પાકોમાં જે કમોસમી વરસાદે નુકસાન થયું, દરેક વખતે કિસાન કોંગ્રેસે સરકારનું ધ્યાન દોર્યું, દરેક વખતે સરકારે વિરોધ પક્ષનું સૂચન છે એટલે એ સૂચનને કચરા ટોપલીમાં નાખવાનું કામ કર્યું છે. આ વાતને પુષ્ટિ આપી છે રાજ્યના કૃષિમંત્રીશ્રીએ 7 મેના રોજ જૂનાગઢમાં પત્રકારોએ પૂછેલા સવાલના જવાબ આપતા કહ્યું હતું કે પાલભાઈ તો વિરોધ પક્ષમાં છે, એનું કામ ટીકા કરવાનું છે. અમારી સરકારે 565 ટીમો બનાવી હતી. ત્યારે આજે મારે રાજ્યના કૃષિમંત્રીશ્રીને જસદણ તાલુકાના આટકોટ ગામના હરેશભાઈ ખોખરિયા અને ઘનશ્યામભાઈ ખોખરિયાના બે વિડીયો મોકલા, જે ગુજરાતના જાહેર માધ્યમોએ માર્ચ મહિનામાં ચલાવ્યા હતા. આ વિડીયો કૃષિમંત્રીશ્રીને પોકારી પોકારીને કહે છે કે સૌથી વધારે જે ખેડૂતને નુકસાન થયું હતું એ જ ખેડૂતનું સહાયના જે લિસ્ટ છે ખેડૂતોના એમાંથી એ બાકાત રહ્યા છે, અને જેને નુકસાન નથી એવા ખેડૂતોને સહાય મળી છે. સરકારશ્રીને કાં તો અધિકારીઓ અને કર્મચારીઓ છે એ ઊંધા ચશ્મા પહેરાવે છે, અથવા તો ભાજપના મળતિયાઓને લાભ થાય એના માટે જાણી જોઈ અને અધિકારી અને કર્મચારીઓ પાસે સરકાર ઉલટા કામ કરાવે છે એના બોલતા પુરાવાનો વિડીયો આજે મેં રાજ્ય સરકારશ્રીને મોકલા છે, કૃષિ મંત્રીશ્રીને મોકલા છે, અને કહ્યું છે કે વિરોધ પક્ષ તરીકે અમારું કામ રાજ્ય સરકારની જે યોજનાઓ છે આ યોજનાઓનો અભ્યાસ કરી, એની અમલીકરણની પદ્ધતિનો અભ્યાસ કરી અને જે કંઈ ખોટું થઈ રહ્યું છે એ સરકારને ધ્યાન દોરવા માટે અમે પ્રયત્ન કરીએ છીએ કે જેથી કરીને ખેડૂતોને વધારેમાં વધારે ફાયદો થાય, નહીં કે વિરોધ પક્ષ તરીકે માત્ર સરકારને ટીકા કરવાનું કામ કરીએ. અમે સરકારશ્રીને સાચી બાબત મોકલીએ છીએ અને એના આ બોલતા પુરાવાઓ છે, આ બંને વિડીયાઓ છે, એ સરકારની કેવી કામગીરી થઈ છે એની ચાડી ખાઈ છે.